આ તરફ બોટાદ માર્કેટ યાર્ડ 26મી સુધી બંધ રહેશે। કોરોનાના વધતા કેરને પગલે નિર્ણય કરવામાં આવ્યો છે। શાકભાજી કપાસની આવક યથાવત રહેશે। સંક્રમણ નહીં ઘટે તો બંધની મુદત વધી શકે છે। બોટાદ માર્કેટ યાર્ડના ચેરમેનની આ જાહેરાત છે। બોટાદથી ઉંઝાબાદ સમાચાર છે કે જે 26 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। માર્કેટ યાર્ડની અંદર ખેડૂતો અને મજૂરો જે આવતા હોય છે તેઓ પણ સંક્રમિત ન થાય, સાથે જે વેપારીઓ છે, દલાલ હોય છે, વચેટિયાઓ જે હોય છે તેઓ પણ સંક્રમિત ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। 26મી તારીખ સુધી સંક્રમણને અટકાવવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે બંધ રાખીને। જામનગરના ઠેબામાં એક સપ્તાહમાં અત્યાર સુધીમાં સ્વયંભૂ લોકડાઉનની જાહેર કરાયું છે, જેનો આજથી અમલ પણ શરૂ થયો। તમામ ગ્રામજનો જાતે જ આ લોકડાઉનમાં જોડાયા અને દુકાનો તથા અન્ય ધંધા રોજગાર બંધ રાખી ગ્રામ પંચાયતના નિર્ણયનું સમર્થન કર્યું। ઠેબા ગામમાં 3 કોરોના કેસ છે, જે નોંધાયા બાદ પંચાયતે સંક્રમણને રોકવા આ નિર્ણય કર્યો છે। કારણ કે આ ગામના મોટાભાગના લોકો બ્રાસ ઉદ્યોગ સાથે જોડાયેલા છે, જેઓ દરરોજ ગામથી અપડાઉન કરે છે, જેનાથી સંક્રમણ ફેલાવાનો ભય છે। એ જ કારણથી અહીં લોકડાઉનનું પાલન કરાઈ રહ્યું છે। અન્ય લોકોના સ્વાસ્થ્યની સુરક્ષાની ચિંતા કરી ઠેબાવાસીઓએ અન્ય ગામ માટે પણ પ્રેરણારૂપ કામગીરી કરી છે। જામનગર જિલ્લામાં કોરોનાના જો કહેર છે વધી રહ્યો છે, હાલ 419 જેટલા કેસો નોંધાઈ ગયા છે, ત્યારે જામનગરની ભાગોળે આવેલ ઠેબા ગામ છે એ સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો છે। આજ સવારથી તમે જે પ્રકારે જોવો છો, ઠેબા ગામની જે બજારો છે બજારો બંધ જોવા મળી રહી છે। અહીંના જે લોકો છે એ લોકો પણ ચહલપહલ નથી કરી રહ્યા। જે પ્રકારે અહીંની જે વેપારી એકમો છે વેપારી એકમો પણ બંધ રાખવામાં આવ્યા છે। ખાસ કરીને ઠેબા ગામની વાત કરવામાં આવે તો અહીંના જે લોકો છે એ લોકો ઉદ્યોગ ધંધા સાથે જામનગર સાથે સંકળાયેલા છે, અને ખાસ કરીને આ લોકલ સંક્રમણ અટકાવવા માટે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જે એક અઠવાડિયા માટેનું લોકડાઉન કરાયું છે તેને પગલે જામનગરમાં છે એ આ ઠેબા ગામમાં છેલ્લા એક અઠવાડિયા માટે આ લોકડાઉન છે એનું શરૂઆત થઈ ચૂકી છે, અને સંપૂર્ણ જે બજારો છે એ પણ બંધ જોવા પડી રહી છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 જામનગર। જામનગરનું જામજોધપુર માર્કેટ યાર્ડ બંધ પાડશે। કોરોનાનું સંક્રમણ વધતા નિર્ણય કરાયો છે 21મી જુલાઈ સુધી આ ચોક્કસ મુદત માટે બંધ કરાયું છે। યાર્ડ ફરી શરૂ કરવા અંગે બાદમાં નિર્ણય લેવામાં આવશે, એટલે કે 21મી જુલાઈ બાદ ફરી એક વખત નિર્ણય કરવામાં આવશે કે યાર્ડ શરૂ કરવું કે નહીં।